નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં નોન ઇશ્યુઝ કેવા ઇશ્યુઝ બની રહ્યા છે આ દેશના રાજકારણમાં, એની ચર્ચા કરવાની છે. રાહુલ ગાંધીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જનરલ કેટેગરીમાં જન્મ્યા હતા ને પછાત નથી એની વાત કરી, અને એમનો પછાતપણું એ 2000ની સાલમાં આવ્યું એની વાત આજે છે ને ટીવી ચેનલો ઉપર, ગોદી મીડિયામાં એ તો ઉછળી ઉછળીને વાતો કરવામાં આવે છે. વાસ્તવિક મુદ્દાઓની ચર્ચાને બદલે રાજકારણની અંદર નોન ઇશ્યુઝ એના પર ચર્ચા ડાયવર્ટ થાય છે. મુખ્ય મુદ્દાઓ જે છે એ બાજુએ રહી જાય છે અને એકમેકને ભાંડવાની બાબત એ જ કેન્દ્ર સ્થાને રહે છે. આજે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા એ ઓડિશામાં પ્રવેશ કરે અને ત્યાં રાહુલ ગાંધી એમ કે પીએમ મોદી જન્મ સે પિછડી જાતિ સે નહીં હૈ, આટલું અમથું કહ્યું રાહુલે. અને એમણે એમને ઓબીસીમાં પેદા નથી થયા એટલે ચર્ચા ચાલી. મને લાગે છે કે રાહુલ ગાંધીને પણ ખ્યાલ હોવો જોઈએ કે ઓબીસી નો અમલ 1994 પછી થયો. 1994 સુધી ઓબીસી નો કોઈ અમલ થયો નહોતો એ રાહુલ ગાંધીને ખ્યાલ હોવો જોઈએ. અન્ય પછાત વર્ગો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં જોગવાઈ કરી રાખી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે બંધારણ અમલમાં આવ્યું, આપણે પ્રજાસત્તાક બન્યા, ત્યારે માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે દલિતો અને આદિવાસીઓ એમના માટેની જ અનામત અમલમાં આવી અને એ અમલમાં છે. ઓબીસીની અનામત એ 1990 વીપી સિંઘે મંડલ કમંડલ ને પગલે જાહેર તો કરી, પરંતુ એની સામે જે વિરોધ ઉઠ્યો અને સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો, એટલે સુપ્રીમ કોર્ટમાં ઇન્દિરા શાહની જજમેન્ટ જે આવ્યું એને પગલે 1994 પહેલા ઓબીસીનો અનામતનો કોઈ અમલ થઈ શક્યો નહીં. છૂટા છવાયા રાજ્યોની અંદર, ધારો કે ગુજરાતમાં રાણે કમિશન, બીજું કમિશન, બક્ષી કમિશન, એને છૂટા છવાયા જે થયા એ, અથવા તો અન્ય રાજ્યોમાં પછાતો માટેની જોગવાઈઓ, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ઓબીસીનો અમલ એ 1994 થયો. હવે 1994 એનો અમલ થાય તો માનનીય વડાપ્રધાન તો બહુ વહેલા જન્મેલા હતા, એટલે એ સામાન્ય જ્ઞાતિમાં જન્મ્યા હોય એ સ્વાભાવિક છે, જનરલ કેટેગરીમાં હોય એ સ્વાભાવિક છે. અને રાહુલ ગાંધી આ બાબતમાં જે કહે છે કે પિછડી જાતિ મેં ઉનકા જન્મ નહીં હુઆ, તો પછી એના માટે ઉહાપોહશાને કરવો જોઈએ. જો કે માનનીય વડાપ્રધાન પોતાને પછાત ગણાવે છે અને યુપીના કનોજમાં તો એમણે પોતાની જાતને અતિ પિછડા કેવડાવવાનું સાહસ કરીને લોકોને આકર્ષવાની કોશિશ કરી હતી,
એટલે આ મુદ્દો છે ને વિવાદનો વિષય થાય છે. ભારત જોડો ન્યાય યાત્રા ઓડિશાના ઝારસુગડામાં પહોંચી અને ત્યાં રાહુલ ગાંધીએ આ મુદ્દો છેડ્યો અને એ મુદ્દો આખા દેશમાં છવાઈ ગયો. પણ નરેન્દ્ર મોદી વિશે જે વાત એમના મિત્ર પક્ષ જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમાર, જે હમણાં દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને લાલકૃષ્ણ આડવાણી એમના બૌદ્ધિક સાંભળીને બિહારમાં પાછા ફર્યા છે અને સબ સલામતનો આલેખ જગાવે છે, ત્યારે રાષ્ટ્રીય જનતા દળ એટલે કે લાલુ યાદવ અને તેજસ્વી યાદવના રાષ્ટ્રીય જનતા દળનો એવો દાવો છે કે જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમારની પાર્ટીના 17 ધારાસભ્યો એ ગાયબ છે અને અધ્યક્ષ તો આરજેડીના છે એટલે કે રાજદના છે, લાલુ તેજસ્વીની પાર્ટીના છે, અને એમને રાજીનામું આપવા માટેનો આગ્રહ કરાયો પણ એમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો. 12મી તારીખે નીતિશ કુમારની અને ભારતીય જનતા પાર્ટીની, જેડીયુ અને ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોની જે હમણાં અસ્તિત્વમાં આવેલી સરકાર એનો ફ્લોર ટેસ્ટ છે, એનું શક્તિ પરીક્ષણ છે. અને લાલુએ માત્ર 8 જ ધારાસભ્યોને તોડવાની જરૂર છે. એવા સંજોગોની અંદર જનતા દળ યુનાઇટેડના એટલે કે નીતિશ કુમારના 17 ધારાસભ્યો ગાયબ હોય, એ વાત જો સાચી હોય તો નીતિશ કુમારની સરકાર પડવી એ નિશ્ચિત છે. એ સાચી છે કે ખોટી છે એ વિશે અમે અત્યારે કોઈ ગવાહી આપી શકીએ એવી સ્થિતિમાં નથી, પરંતુ એ લાપતા છે એ વાત અત્યારે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી તો ગાય વગાડીને કહે છે. અને કોંગ્રેસના 17 ધારાસભ્યો હૈદરાબાદમાં છે એટલે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ભારતીય જનતા પાર્ટી કે નીતિશ કુમારની કોશિશો એ બહુ સફળ થતી હોય એવું લાગતું નથી. આવા સંજોગોમાં મેં કહ્યું એમ કે આખું જે ધ્યાન બિહાર તરફથી અન્યત્ર ડાયવર્ટ કરવાની જે કોશિશ થઈ રહી છે એમાં આ રાહુલ ગાંધીના ઓડિશાના નિવેદન થકી ગોદી મીડિયા અને ઇવન સોશિયલ મીડિયામાં પણ આની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોદી મોડ ઘાંચી છે. અમને એક વખત શંકરસિંહ વાઘેલાએ બહુ સરસ એક વાત કરી હતી, નરેન્દ્ર મોદી ક્યારેય સરપંચની ચૂંટણી લડ્યા નહોતા અને એ સીધા જ મુખ્યમંત્રી બન્યા હતા ઓક્ટોબર 2001માં. સંયોગ એવો હતો કે અમે કેશુભાઈની સરકારમાં ચેરમેન હતા એનઆરજી એનઆરઆઈ બોર્ડના. અમે રાજીનામું આપવા માટે ગયા કેશુભાઈને, કારણ કે કેશુભાઈ અમને ચેલેન્જ કર્યા હતા, એમણે નિમ્યા હતા. અમે ભારતીય જનતા પાર્ટીના સભ્ય નહોતા, અમે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના સમકાલીન દૈનિકના તંત્રી હતા. અમારા ચેરમેને અમારું રાજીનામું સ્વીકાર્યું નહોતું ગોયંકાએ, અને પગાર પણ ઇન્ડિયન એક્સપ્રેસમાંથી આવતો હતો, ગોયંકાનો આગ્રહ હતો. એટલે અમારી મુદત પૂરી થવામાં હતી ત્યારે નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા. અને નરેન્દ્રભાઈને પણ મેં જ્યારે મુંબઈ બોલાવ્યા સમકાલીન સાહિત્યોત્સવ માટે ત્યારે એ આવ્યા હતા મારા નિમંત્રણને માન આપીને. પણ એ રાજકોટમાં ચૂંટણી લડી રહ્યા હતા, વજુભાઈ વાળાએ એમના માટે બેઠક ખાલી કરી હતી, હરેન પંડ્યાએ ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો, એ સુવિદિત છે. અને એ વખતે શંકરસિંહ વાઘેલાએ એક ખેલ કર્યો હતો, કારણ કે મોદી એ
વાણિયાઓમાં પણ આવે. ચીનુ મોદી એ વાણિયામાં આવે, મનહર મોદી એ ગાંચીમાં આવે. આ બંને આપણા બહુ જ પ્રતિષ્ઠિત સર્જકો. એટલે શંકરસિંહ કહે કે ત્યાં આગળ રાજકોટમાં મોદીને, નરેન્દ્ર મોદીને ઘણા બધા લોકો એમ સમજતા હતા કે આ વાણિયા છે, જૈન છે. એટલે મેં એક જાહેર ખબર નું આયોજન કર્યું અને એ જાહેર ખબરમાં એમ લખવામાં આવ્યું કે આપણા સમાજના ગૌરવ સમા નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે અને એના સંદર્ભમાં બધી વિગતો એમણે લખીને નીચે રાજકોટ ગાંચી સમાજ, એટલે કે લોકોને એ બતાવવા માંગતા હતા કે આ નરેન્દ્ર મોદી એ ગાંચી છે. નરેન્દ્ર મોદીએ ક્યારે પોતાની જાત છુપાવી હોય એવું અમે નથી માનતા. એ અમારા તાલુકાના રહ્યા, આમ તો મૂળે ખેરાળુ તાલુકાના, વડનગર ખેરાળુ તાલુકામાં હતું, એના પછી ખેરાળુ તાલુકાના ત્રણ તાલુકા બન્યા, ખેરાળુ, સતલાસણા અને વડનગર. પણ ખેરાળુ તાલુકો એ ગુજરાતનો સૌથી મોટો તાલુકો હતો. પણ નરેન્દ્ર મોદી વિશે એમના મિત્ર પક્ષ જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશકુમારની પાર્ટીના પ્રવક્તા અને ક્યારેક મંત્રી રહેલા, સરકારમાં મંત્રી રહેલા, અત્યારે વિધાન પરિષદના સભ્ય એવા નીરજકુમાર, જે જનતા દળ યુનાઇટેડના પાછા પ્રવક્તા પણ છે, જેમનો એક ઇન્ટરવ્યુ એના સૌજન્યથી અમે આની સાથે, આપણા વિડીયોની સાથે પણ જરા એની લિંક જોડવાના છીએ, તમને જોઈને મજા આવશે, તમારે એ જોવો જોઈએ. નીરજકુમાર એ ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અને એ કહે છે કે મોદી તેલી નહીં હે, મોઢ ઘાંચી હે. અને જે વિગતો આપે છે દસ્તાવેજો સાથે વાત કરે છે અને પાછા ભારતીય જનતા પાર્ટીને કે પીએમઓને ચેલેન્જ કરે છે કે ભાજપ અમે હિંમત હૈ તો હમ પર મુકદ્દમા કરે. એ કહે છે કે યુપી મેં કનોજ મેં અપને આપકો અતિ પીછેડા કહેતા હૈ જૂઠા કહીં કા. નીરજકુમારની એક સ્ટાઇલ છે, તમને મજા આવશે એ સાંભળવાની. પણ અસત્ય બોલતે હૈ. એ કહે છે કે સુરતી ઘાંચી કા બના ખાના યે નહીં ખાતે થે ઉનકે પૂર્વજ. અને 1931ની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી થઈ હતી છેલ્લે છેલ્લે 1931માં, જે એમાં એમ કે મોદી, નરેન્દ્ર મોદી એ મોઢ ઘાંચી છે અને એમનામાં શિક્ષણનું પ્રમાણ એ 40.5% જેટલું હતું અને ઘાંચીઓમાં હિન્દુ ઘાંચી અને મુસ્લિમ ઘાંચી પણ હોય છે. એ કહે છે કે પટેલોમાં એ વખતે સાક્ષરતાનું પ્રમાણ 25% હતું અને છતાંય પટેલો ઉજળિયાત ગણાય. રાજપૂતોમાં શિક્ષણનું પ્રમાણ 15-20% હતું. આ દસ્તાવેજો લઈને બેઠા છે. એ પાછા નવાનગરના દસ્તાવેજો અને ભાવનગરના દસ્તાવેજો, સ્ટેટના દસ્તાવેજો પણ નીરજકુમાર લઈને બેઠા છે આ ઇન્ટરવ્યુમાં. અને એ કહે છે કે અમે આવું બોલીએ છીએ ત્યારે મિર્ચી ક્યું લગતી હૈ. નીરજકુમારની બોલવાની એક સ્ટાઇલ છે, ઠાકેદાર બોલે છે. અને એ મોઢ ઘાંચી છે એમ કે તેલી નહીં હે. અને નીરજકુમાર જેમ લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવનો જે આગ્રહ હતો એ જાતિગત જનગણના કરાવો એની વાત કરે છે. અને મેં કહ્યું એમ કે હું જે કહી રહ્યો છું
એમાં જો કઈ ખોટું હોય તો ભારતીય જનતા પાર્ટી મેં હિંમત હૈ તો હમ પર મુકદ્દમા કરે એવું પણ નીરજકુમાર કહે છે. હવે આ નીરજકુમાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની કુર્નિશ બજાવતા હશે, કારણ કે ભાઈ શ્રી નીતિશકુમાર એ ભારતીય જનતા પાર્ટી સાથે એમણે ફરીને ઘર માંડ્યું છે. 5મી વખત પલટી મારીને 9મી વખત મુખ્યમંત્રી થયા છે અને નીરજકુમાર એમના પ્રવક્તા છે. મોદી એમ કે મોડ ગાંચી છે અને અપર કાસ્ટમાં આવે, પણ આ તો મતના રાજકારણને કારણે એમ કે એ ઓબીસીમાં સામેલ થયા અને આ 2002 વાલા જાલસાજી વાલા હે. ઓર પછી એ કહે છે કે કહાં ચાય બેચે કિસી કો માલુમ નહીં, અને એ એમ કહે છે કે 2002 માં એ સીએમ હતા ત્યારે નોટિફિકેશન નીકળ્યા હતા. હકીકતમાં એ પણ સાચી વાત નથી. ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના નેતા અને શક્તિસિંહ ગોહિલ પણ આ વિશે મોદીએ પોતાના સમાજને પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓબીસીમાં સામેલ કર્યો એ જુઠ્ઠાણું એ પણ ઓકતા રહ્યા છે. અમે અગાઉ પણ એમની વાતો કરતા રહ્યા છીએ, એમને વિશે આ વાત કહેતા રહ્યા છીએ. અમને ખ્યાલ છે કે મંડળ કમિશન જે હતું એ મંડળ કમિશનમાંથી એમાં જે સામેલ કરાયેલી 27 જ્ઞાતિઓ જેમને જે મંડળ કમિશનનો જ્યારે અમલ કર્યો ત્યારે બીજા રાજ્યોની અંદર સંપૂર્ણપણે અમલ થયો, પણ ગુજરાતમાં 27 જ્ઞાતિઓનો ને બાકાત રાખવામાં આવી હતી. મંડળ કમિશનના અહેવાલમાં એ પછાત જ્ઞાતિ તરીકે હોવા છતાં અને સૌરાષ્ટ્રની મઝુમદાર સમિતિએ જે પછાત 9 જ્ઞાતિઓ સૂચવી હતી એમ કુલ 36 જ્ઞાતિઓ ઓબીસીના નેતા હરિભાઈ ચૌધરી અને એમની સાથે બીજા જે નેતાઓ હતા એ બધાના પ્રયાસોથી 1994માં જ્યારે મુખ્યમંત્રી છબીલદાસ મહેતા હતા અને વિપક્ષના નેતા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા કેશુભાઈ પટેલ હતા ત્યારે એમની સંમતિથી આ જ્ઞાતિઓ 36 જ્ઞાતિઓને 1994માં ગુજરાતમાં ઓબીસીમાં સામેલ કરવામાં આવી હતી. ને મારી પાસે આખી યાદી છે અને એ યાદીમાં ચૌધરી વેર ધે આર નોટ શિડ્યુલ ટ્રાઇબ અને મિશ્રી ગુજર, મિશ્રી રાઠોડ, મિશ્રી સુથાર, નવ બુદ્ધિસ્ટ, નિયો બુદ્ધિસ્ટ, આ કોળી મલ્હાર, કોળી મહાદેવ ઓફ ડોંગર, કોળી વેર ધે આર નોટ શિડ્યુલ ટ્રાઇબ, કોટવાલ ઓર કોટવાળિયાલ, કુંભાર, એમાં અલગ અલગ જે અટકો હોય છે એની સાથે સાથે 91A અને એટલે સિરિયલ નંબરમાં 30મી જ્ઞાતિ તેલી, આમ તોલી લખ્યું છે અંગ્રેજીમાં, અને મોડ ગાંચી આ એ વખતે એને સામેલ કરવામાં આવ્યા હતા. એટલે નરેન્દ્ર મોદીએ પોતાની જ્ઞાતિને ઓબીસીમાં સામેલ કરી એમ જે લોકો કહે છે એ નર્યું જુઠાણું છે એવું અમે જરૂર માનીએ છીએ. અને હરિભાઈ ચૌધરી સાથે આજે પણ મારી જે વાત થઈ એ વાત બહુ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા એ પહેલા એમની જ્ઞાતિ મોઢ ગાંચી જ્ઞાતિ અથવા તેલી જ્ઞાતિ
એ ઓબીસીમાં ગુજરાતમાં સામેલ થઈ ચૂકી હતી. રાષ્ટ્રીય કક્ષાએ આંજણા પટેલ ચૌધરી એ સામેલ નથી ઓબીસીમાં, પરંતુ 1999-2000માં એટલે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બને એ પહેલા દિલ્હીમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર હતી ત્યારે બીજી જ્ઞાતિઓને રાષ્ટ્રીય સ્તરે પણ ઓબીસીમાં સામેલ કરવામાં આવી હતી. એટલે આ નીરજકુમાર જે કહી રહ્યા છે એ, કે પછી અર્જુન મોઢવાડિયા જે કહેતા રહ્યા છે એ, કે પછી શક્તિસિંહ જે કહેતા રહ્યા છે એ, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પોતાની જ્ઞાતિને ઓબીસીમાં સામેલ કરાવી એ વાત નર્યું જૂઠાણું છે. આ બાબત બહુ સ્પષ્ટ છે. પરંતુ નીરજકુમારે જે વાત 1931ની વસ્તી ગણતરીની કરી છે અને જાતિગત જનગણનાની કરી છે એ બહુ મહત્વની છે. એ વખતે મોઢ ઘાંચી સમાજ એની એની એનું શિક્ષણ અથવા સાક્ષરતા એ જો 40.5% હોય અને પટેલોમાં એ વખતે સાક્ષરતા માત્ર 25% હોય અને રાજપૂતોમાં માત્ર 15-20% હોય સાક્ષરતા, તો એ વિશે પણ આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર ખરી. આજે આ આખો મુદ્દો જે રીતે ચર્ચાઈ રહ્યો છે એ જેમ પોતાને જેમ ઠીક લાગે એ રીતે બધા ચર્ચી રહ્યા છે, પરંતુ અમે ફેક્ટ્સ મૂકી તમારી સામે આ વાત કહી રહ્યા છીએ. એટલે મને લાગે છે કે આમાં સાચું કે ખોટું નહીં, અથવા તો સારું કહેવું એમ નહીં પણ સાચું કહેવું, એ આપણી જે ભૂમિકા છે એ ભૂમિકાને અમે આગળ વધારી રહ્યા છીએ. આશા છે કે તમને આ એપિસોડ ગમ્યો હશે, અને જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો, દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને, કે સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવા માટે તમારે આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવી જ પડે. નમસ્કાર.